મતદાન કરીને વિજય બનાવ્યો છે। ભાજપની બહુમતી સાથે જીત થતા ભાજપ નેતા ગોરધન ઝડફિયા અને નીતિન ભારદ્વાજ સાથે વાત કરી અમારા સંવાદદાતા અંકિત પોપટે। જૂનાગઢ મહાનગરપાલિકામાં સત્તાનું ફરી એક વખત પુનરાવર્તન થઈ ચૂક્યું છે અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જે જૂનાગઢનો ગઢ છે તે પોતાનો જાળવી રાખ્યો છે અને ત્યારે બંને એવા કદાવર નેતાઓ આપણી સાથે છે કે જેમના શિરે કહી શકાય કે આ ચૂંટણી જીતાડવાની જવાબદારી હતી। ગોરધનભાઈ ઝડફિયા પણ આપણી સાથે છે, નીતિનભાઈ ભારદ્વાજ પણ આપણી સાથે છે। ગોરધનભાઈ શું કહેશો, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી છે? જૂનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, ચાહે નરેન્દ્રભાઈ મોદી હોય કે વિજયભાઈ રૂપાણી હોય, અને વિકાસની દિશામાં જે રીતે સમગ્ર દેશ, એમાં જૂનાગઢ બાકી નથી, તો એમાં જે ભરોસો મૂક્યો એ જૂનાગઢની જનતાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને અમારા કર્મઠ કાર્યકર્તા વરસાદને વરસતા વરસાદમાં જે રીતે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રાખ્યો છે, એ બતાવે છે કે આજે પણ જૂનાગઢ 2014માં જે જીત્યા હતા એનો રેકોર્ડ પણ અમે આ વખતે તોડી રહ્યા છીએ અમારા કાર્યકર્તા, એટલે કાર્યકર્તાઓને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન। ગોરધનભાઈ, આ એ જગ્યા છે કે જ્યાં 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભામાં હાર થયો, જોકે ક્યાંક ને ક્યાંક 19માં પાછું પલટાયું હતું। માનો છો કે 19 ભારતીય જનતા પાર્ટી માટે ખરેખર સુકનવંતું છે? ભારતીય જનતા પાર્ટી માટે દરેક સાલ સુકનવંતી છે। 17 કદાચ અમારું પરિણામ નબળું રહ્યું, પણ છઠ્ઠી વાર ભાજપની સરકાર બને એ સામ્યવાદની જે બંગાળની સ્થિતિ હતી એને ક્રોસ કરી ગયા, એટલે કોઈ એક સરકાર છઠ્ઠી વાર બને એ ઇતિહાસ જે છે 29 વર્ષ એ ભારતીય જનતા પાર્ટીએ સ્થાપિત કર્યો। એનું કારણ છે કે જે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પણ જે તે વખતે અને આજે દેશમાં પણ એક મજબૂત નેતૃત્વ સાથે વિકાસનો જે માર્ગ લઈને અમે નીકળ્યા છીએ, ગરીબોની વેદનાને વાચા આપીને એના કામ કરી રહ્યા છીએ। આ કામ બોલે છે, અમે નથી બોલતા। આજે ગરીબ માણસને ઓપરેશન કરવું હોય, કિડની કેન્સર ને હૃદય, તો મકાન ગીરે નથી મૂકવા પડતા, દાગીના નથી વેચવા પડતા, આનથી મોટી બીજી ભાવના કઈ હોય, અને એ અમે કરીએ છીએ। શું કહેશો, ખાસ કરીને નીતિનભાઈ, છેલ્લા ઘણા સમયથી આપ પણ જૂનાગઢ ખાતે હાજર રહ્યા હતા, કામગીરી કરી રહ્યા હતા, આખરે ક્યું મેજિક કામ કરી ગયું કે જે ભારતીય જનતા પાર્ટીને આટલી સીટો અપાવી ચૂક્યું છે? સ્વાભાવિક, જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને સત્તામાં બેઠેલા અમારા પદાધિકારીઓ જે રીતે વિકાસ કર્યો, જૂનાગઢની પ્રજાએ એને સ્વીકાર્યો, અને ભાજપના તમામ કાર્યકર્તાઓએ જે મહેનત કરી એનું પરિણામ આજે દેખાઈ આવે છે। ગુજરાતના મુખ્યમંત્રી જે રીતે વિજયભાઈએ પણ ખૂબ ચિંતા કરી અને મોનિટરિંગ કર્યું છે, અને ગુજરાત સરકારના, કેન્દ્ર સરકારના આદરણીય નરેન્દ્રભાઈ અને એના જે પૈસાને, એના ફંડના કારણે જે વિકાસ થયો એ પ્રજાને દેખાડો છે, અને એ પ્રજાના વિશ્વાસના કારણે આજે ભાજપ એક મેજિક ફિગર તરફ આગળ વધે છે। ખાસ કરીને 2014નું જે ઇલેક્શન હતું તેના કરતાં પણ અત્યારે વધુ બેઠકો મળી ચૂકી છે, આ પાછળનું કારણ આપ શું માનો છો? આ પાછળનો લોકોનો ભરોસો અને કાર્યકર્તાની મહેનત અને શીર્ષ નેતૃત્વ આદરણીય વિજયભાઈ, નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જીતુભાઈના કારણે પ્રજાએ અમને સ્વીકાર્યા છે, અને અમને એમ કહી શકાય કે કોંગ્રેસ મુક્ત જૂનાગઢ એ દિશામાં આગળ વધ્યું છે। તો ચોક્કસ કહી શકાય કે આ હતા આપણી સાથે નીતિનભાઈ ભારદ્વાજ, કે જેમણે News18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે જે જૂનાગઢની જનતા છે તેમણે કોંગ્રેસ મુક્ત જૂનાગઢ કરવાનો નિર્ણય લીધો છે, અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી માત્રામાં કહી શકાય કે સીટો છે તે મળી છે। કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અંકિત પોપટ, News18 ગુજરાતી, જૂનાગઢ। જૂનાગઢ મહાનગરપાલિકામાં એનસીપીએ કોંગ્રેસ કરતાં વધારે બેઠક પર જીત નોંધાવી છે, જેને પગલે એનસીપીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। રેશમા પટેલ સહિતના એનસીપીના નેતાઓએ પોતાના જીતનું સેલિબ્રેશન કર્યું। ચોક્કસ રીતે, જે રીતે અમને વિશ્વાસ હતો કે જનતા બે આદેશ આપે છે, એક સત્તાધારી પક્ષનો અને વિરોધ પક્ષનો, તો અમને જ આદેશ વિરોધ પક્ષનો મળ્યો છે, તો અમારી સમગ્ર પેનલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને જૂનાગઢની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારી 8 નંબરની પેનલ અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, અશરફભાઈ અને જેબુનિશા બહેનનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને જંગી બહુમતી વિજય થયા એટલે હું આભાર વ્યક્ત કરું છું। અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે એનસીપી પાર્ટીના દબંગ ઉમેદવારો મજબૂતાઈથી ગુંડાગર્દી સામે દબંગગીરી કરીને લડશે અને જૂનાગઢનો અવાજ બનશે। જૂનાગઢમાં ભાજપની જીતનો જશ્ન જોવા મળ્યો, ગાંધીનગરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। અબિલ ગુલાલ સાથે તેઓએ જાણે કે
જીતને વધાવી લીધી. કમલમ ખાતે જીતુ વાઘાણીની હાજરીમાં જીતનો જશ્ન મનાવવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા. ઉજવણી કરવામાં આવી. જીતુ વાઘાણીએ તમામ કાર્યકર્તાઓનો આભાર માનીની સાથે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. કમલમ ખાતે જોવા મળ્યા ઢોલ નગારાના તાલ, તો બીજી બાજુ ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. કાર્યકર્તાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તમામ લોકો જોડાયા હતા. ઐતિહાસિક જીત જ્યારે જૂનાગઢમાં થઈ છે. આવતીકાલે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સીએમ વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે, તેઓ આવતીકાલે જૂનાગઢ જશે. મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, આ જીતનો જશ્ન કમલમ ખાતે અને જૂનાગઢ ખાતે તો મનાવવામાં આવ્યો છે, પરંતુ આવતીકાલે ખાસ સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ જૂનાગઢ પહોંચવાના છે. પ્રમુખ જીતુ વાઘાણીએ ફટાકડા ફોડીને આ જશ્ન મનાવ્યો હતો. કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહેલા ઉત્સાહને ખાસ વધાવ્યો હતો. કમલમના દ્રશ્યો, તો બીજી બાજુ જૂનાગઢના દ્રશ્યો આમ અમે આપને બતાવીએ કે બંને બાજુ જીત માટે ખુશી વ્યક્ત કરતા કાર્યકર્તાઓની અંદર આનંદની લહેર જોવા મળી હતી. ક્યાંક અબીલ ગુલાલ ઉડાડવામાં આવ્યું તો ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા. ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરવામાં આવી. આ પ્રજાની જીત છે, લોકશાહીની જીત છે, પ્રજાનું પ્રતિબિંબ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોઈવાર ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસ દોષારોપણ કરતી હોય છે, ગ્રામીણ ક્ષેત્રમાં અમારું સારું છે, નગરમાં અમારું સારું છે, મહાનગર અમારી સાથે નથી, જૂનાગઢ સતત જીતીએ છીએ. એકવાર કોંગ્રેસ ને એકવાર ભાજપ, એની પરંપરા તૂટી છે. 2022ની જીતનો પાયો જનતા જનાર્દને ખુદે નાખ્યો છે, એટલે જનતાનો વિશેષ આભાર માનું છું. સમગ્ર ગુજરાતની જનતાએ જ્યાં જ્યાં જીતાડ્યા છે એ જનતાનો ઋણ સ્વીકાર કરું છું. પાર્ટી વતી કે એમના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત છે ત્યારે વિશ્વાસ પણ અપાવું છું. આ વિકાસની દિશા એ કોઈ પણ ગામ હોય, કોઈ પણ તાલુકા પંચાયત હોય, કોઈ પણ જિલ્લા પંચાયત હોય, ચાહે ભાજપ જીત્યું છે કે નથી જીત્યું, મહાનગરપાલિકા હોય, એ વિકાસની દિશામાં સતત ભારતીય જનતા પાર્ટી એમના જીવનનો બદલાવ કરશે. ગાંધીનગર કોર્પોરેશનમાં એક પેટા ચૂંટણી હતી, જે કોંગ્રેસની સીટ હતી એ ભારતીય જનતા પાર્ટીએ એને આંચકી લીધી છે. 5 જિલ્લા પંચાયત સીટમાં અગાઉ 5માંથી 4 જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસની હતી, પરંતુ 5ના જે પરિણામો આવ્યા છે એમાં માત્ર 0, એટલે કોંગ્રેસને 0 મળી છે અને 5-5 ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તાલુકા પંચાયતની 46 સીટના પરિણામોમાં કુલ 36 સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે અને માત્ર 7 સીટો એ કોંગ્રેસને મળી છે અને 3 અપક્ષને મળી છે. આમ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય, તમામ જગ્યાએ કોંગ્રેસનો રકાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જૂનાગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો કોંગ્રેસને એક જ બેઠક મળી છે. એકમાત્ર વિજેતા મહિલા ઉમેદવાર મંજુલાબહેન પરસાણાએ ભાજપના ઉમેદવારો પર આક્ષેપ કર્યો.